ધાર્મિકતાની વાત હોય કે પછી રાવણ શબ્દના ઉપયોગની વાત હોય કે પછી ઇતિહાસ જે છે એને ગુજરાતની ચૂંટણીમાં લાવવાના વાત હોય આ તમામ મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ગુજરાતના રાજનીતિને ખૂબ સારી રીતના જાણનાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહેલ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી બાપો સ્વાગત છે ટીવી નાઇનમાં આપણે આ વખતે એક થોડા સમય પહેલાં જ આમ તો નારો આપી દીધો હતો કે બે હજાર બાવીસ જ્યારે બાવીસની શરૂઆત જ થઈ હતી કોંગ્રેસ લાવીશ હાલની સ્થિતિએ કોંગ્રેસ ક્યાં છે આપણે બહુ સરસ વાત કરી ચૂંટણીનો માહોલ ગરમાયો છે આવતીકાલે મતદાન થવાનું છે આઠમી ડિસેમ્બરે પરિણામ આવવાનું છે ત્યારે આ માહોલમાં જે પ્રકારનું વાતાવરણ પ્રજાને માટે સરકાર કોની છે એ એટલું મહત્ત્વનું નથી જેટલું કેવી ચાલે છે એ મહત્ત્વનું છેલ્લા પાંચ વર્ષમાં લોકોએ જોઈ લીધું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા એને બદલી કાઢ્યા વિજયભાઈ રૂપાણીને લઈ આવ્યા એને બદલી કાઢ્યા હવે ભૂપેન્દ્રભાઈને લઈ આવ્યા આખી કેબિનેટ બદલી કાઢી કોરોનામાં શું હાલત થઈ સ્વજનો ગુમાવવાનું દુઃખ અપરંપાર પ્રજાજનોને થયું મોંઘવારીએ માજા મૂકી બેરોજગારી અનેક પ્રશ્નોની વચ્ચે જે આશા અપેક્ષાઓ વચ્ચે પ્રજાએ આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીને છેલ્લા પાંચ વર્ષમાં મૂકી હતી ત્યારે કોંગ્રેસની ફરજ બની જાય કે વિપક્ષની ભૂમિકામાં તો હતા જ પરંતુ કેવી રીતે આ બે હજાર બાવીસ આઠમી ડિસેમ્બરે નવી સરકાર રચાય અને કોંગ્રેસની રચાય એ સરકાર શું કરે એના માટે દ્વારકા ડેક્લેરેશન વખતે ત્રણસો આગેવાનોએ ભેગા થઈ ચિંતન મનન કરી અને એક દિશા આસપાસ નક્કી કરી જેને રાહુલજીએ માર્ગદર્શન મોટિવેશન દોરવણી આપી અને એ પછી આજે ઇલેક્શન મેનિફેસ્ટો તૈયાર થયો અને એમાં અનેક મુદ્દાઓ આવરી લઈને પ્રજાને સ્પર્શતા દુઃખ તકલીફ એટલે અમે જીડીપીની વાત એકલી નથી કરતા અમે સમૃદ્ધિની વાત નથી કરતા ભારતીય જનતા પાર્ટીની સમૃદ્ધિ એટલે પાંચ ઉદ્યોગપતિઓ પાંચ મોટા માણસો અથવા મુઠ્ઠીભર લોકો કોંગ્રેસ ઇન્કલુઝિવ વાત કરે છે અને સુખ અને સમૃદ્ધિની વાત કરે છે એટલે હેપીનેસ ઇન્ડેક્સની અમે વાત કરીએ છીએ કે ગુજરાતનો વિકાસ થાય અને એનો લાભ સૌ ગુજરાતીઓને મળે સમાજના સૌ વર્ગના લોકોને મળે એ દિશામાં અમે આ ચૂંટણી અંગેનો અમારો મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એના અનેકવિધ મુદ્દાઓ છે જે તમારી સમક્ષ મીડિયા સમક્ષ અમે મૂક્યા છે અને એના દ્વારા પ્રજાની વચ્ચે અમે જઈ રહ્યા છીએ અને પ્રજાનો ખૂબ સારો આવકાર અમને મળી રહ્યો છે પરંતુ સરજી આપને લાગે છે કે આ બધા મુદ્દાઓ ચૂંટણી જ્યારે થતી હોય છે ત્યારે લોકો ચાહે મોંઘવારીની વાત કરી રહ્યા છો તો એ બાબતને ધ્યાનમાં લે છે કે પછી તમે જે વાયદાઓની વાત કરી રહ્યા છો એ તમામ વાયદાઓ તો આમ આદમી પાર્ટી પણ સામે પક્ષે આપી રહી છે બંને પ્રશ્ન તમે બહુ સરસ વાત કરી આમ આદમી પાર્ટી એટલે ટુરિસ્ટ પાર્ટી એણે શરૂઆત કરી ગોવાથી ગોવામાં હતા પછી ત્યાંથી હિમાચલમાં ગયા અને એને લાવ્યું ગયો તો કોંગ્રેસ જીતી જવાની છે ભાજપને હરાઈને એટલે એમણે પોતાના પિલ્લું વાળીને પાછા આવી ગયા અને અહીંયા આવ્યા ગુજરાતમાં હમણાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો દક્ષિણનો દરિયા કિનારો જોયો ગીરના જંગલો પણ જોઈ લીધા અને અત્યારે તો પેકઅપ કરી લીધું છે ને બધા જતા રહ્યા છે એમસીડીની ચૂંટણીમાં કેજરીવાલને મદદ કરવા કે ત્યાં સફાયો ના થઈ જાય અને ઘર સાચવા માટે અને એટલા માટે કે પેલા દલાતરવાડીની વાત તમને ખબર છે કે દલાતરવાડી એમ કે ભાઈ શું લેવું લો અને બે ચાર જે મન ફાવે લઈ લો આપનાર બી એ લેનાર બી અને એની જે પ્રકારની વાતો આજે તો આમ આદમી પાર્ટીના ઉમેદવારો જ બિચારા ન ધણીયાતા થઈ ગયા છે એને કંઈ મદદ કોઈ પબ્લિસિટી કોઈ પ્રચાર કે કંઈ એ ઠીક અને પ્રજાજનોને તો સાવ રેઢા મૂકી દીધા છે એટલે આજે સમયે જે તમે કહો છો અને ગુજરાતમાં ત્રીજી પાર્ટીને પહેલાં પણ કોઈ મહત્વ નહોતું અને આજે પણ કંઈ મહત્વ નથી લડાઈ છે કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કોંગ્રેસ નંબર વન અને બીજેપી નંબર ટુ આવશે આમ આદમી પાર્ટી ડિપોઝિટ બચાવવાના ફાંફા પડી જશે એને ઓકે દેસીય પદ્ધતિ તમે વાત કરી રહ્યા છો કે કયા પ્રકારની સ્થિતિ છે અથવા તો તમે જે બાબતની ચર્ચા ખાસ કરી રહ્યા છો એની અંદર આપને એવું લાગે છે કે પ્રચારની અંદર મુદ્દાઓ કારણ કે બે હજાર સાતમાં મોતના સોદાગરવાળી વાત આવી હતી બે હજાર ચૌદમાં મણિશંકરનું જે પ્રકારનું ચાની કેટલી માટે જગ્યા આપવાની વાત હતી અને ત્યારબાદ ફરી એકવાર રાવણ શબ્દનો ઉપયોગ કરવામાં આવે કોંગ્રેસ સામેથી વિક્ટીમ કાર્ડ રમવા માટેના મુદ્દા નરેન્દ્ર મોદીને આપી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પાસે ના વિકાસની વાત ના પ્રજાહિતની વાત ના પ્રજાના દુઃખની વાત ના પ્રજાના તકલીફની વાત ક્યાંયથી ને ક્યાંયથી શોધીને ઇતિહાસનું પાત્ર છે રાવણ સવાલ વિચારધારાનો છે રામ અને રામના આધાર પર જે મત માંગી રહ્યા છે રામ રાજના નામે મત માંગી રહ્યા છે અને ચલાવી રહ્યા છે કેવું તો કે રાવણ રાજ ચાલતું હોય એવું રાજ ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે કેમ કે કોરોનામાં ત્રણ લાખ જેટલા લોકો પોતાના સ્વજનો ગુમાવે યુવાનો ભણીને મા બાપ પેટે પાટા બાંધીને ભણાવ્યા હો અને નોકરી માટે દૂર દરાજથી આવીને લાખો યુવાનો પરીક્ષા આપતા અને પેપરો ફૂટી જાય ક્રિમિનલ નેગ્લિજન્સ એટલા માટે કહું છું કે રાવણ ને રામ રાજની વાત બે જુદી તો વિચાર એમણે કરવાનો છે કે રામ રામાયણની ઉત્પત્તિ કેમ થઈ કે રાવણ બુદ્ધિશાળી હતો હોશિયાર હતો સારું રાજ સોનાની નગર પણ એને સીતા માતાનું હરણ કર્યું એ પાપ કર્યું એના કારણે આ થયું અને ત્રણ લાખ લોકોના જીવ ગયા પછી પણ પેટનું પાણી ન હાલે અને ખાલી સરકાર બદલી પહેલાં જેની ઉજવણી કરવાના હોય વિજયભાઈ રૂપાણીના પાંચ વર્ષની એને બદલે એમને કાઢી મૂકવામાં આવે નીતિનભાઈને કાઢી મૂકવામાં આવે આખી સરકાર બદલી કરે તો બધાના મનમાં એમ થાય કે પ્રજાના હિતમાં કેટલું સારું પણ પ્રજાના હિતમાં નહીં પોતાની સરકાર બચાવવા માટે આખી કેબિનેટને બરખાસ્ત કરી ભરતસિંહ આ સિવાય એક જરૂરથી મુદ્દાઓની રાજનીતિ જરૂરથી થઈ ગઈ છે પરંતુ એક પ્રયત્ન કારણ કે ભૂતકાળમાં ખામ થિયરી આપ તમામ લોકોએ જોઈ છે પરંતુ આ વખતે એક પ્રયત્ન અમિત ચાવડા દ્વારા કરવામાં આવે બદામ થિયરી આપવામાં આવી લાગે છે આ પ્રકારની થિયરી કોંગ્રેસની જીતમાં મહત્વનો ફાળો ભજવી શકે સૌથી પહેલી વાત તો ખામની વાત જ્યારે પણ મળી ત્યારે મારા પિતાના નામે સંકળાયેલી વાત છે એટલે 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 માટે પણ એ કહેવામાં આવે કે હું તો બે વાર પ્રમુખ થયો મને ખામની પણ વાત કરી સૌથી પહેલાં તો એ કે ખામ થિયરી એટલે શું એની ચર્ચા તો જ થઈ માધવસિંહ સોલંકીએ ગુજરાતની પ્રજા જનતા માટે ગુજરાતના વિકાસ માટે કરેલા કામ ચાહે જીઆરડીસી હોય ઇન્ડસ્ટ્રીલાઇઝેશન હોય પર કેપિટલ ઇન્કમની વાત હોય ગ્રોથ હોય ખેડૂતની વાત હોય શિક્ષણની હોય કન્યાકિરણની હોય મધ્ય એને બદલે ખામની વાત કહે સારી વાત છે જો ખામ ખરાબ હોય તો ગુજરાતની જનતાના આશીર્વાદ એકસો ઓગણપચાસ બેઠકો લઈ આવવામાં કેવી રીતે મળે ના અને એનો અર્થ કે એકસો ઓગણપચાસ બેઠક ક્યારે મળે કે સમાજના સૌ વર્ગના લોકો એને આશીર્વાદ આપ્યા હોય સમર્થન આપ્યું હોય અને એના પહેલાં એકસો ઓગણચાળીસ બેઠકો તે પણ ક્યારે મળે આ ભારતીય જનતા પાર્ટી એમ કે અમને તો બહુ સમર્થન મળે છે સૌ હિન્દુઓનું મળે છે એવી વાત કરે પણ હજુ કોંગ્રેસનો 1972 નો 132 નો રેકોર્ડ તોડી નથી શકી હજુ 127 એનો હાઈએસ્ટ રેકોર્ડ છે 80 કહેતા હતા 150 એ છે હવે 182 150 પછી કદાચ એવું પણ બને કે 100 નીકળી જાય ને 50 તરફ જતી રહે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો મુખ્યમંત્રી કયા સમાજમાંથી અમે દાખલાકે મેં મેં વારંવાર ओबीसी સમાજની વાત કરી ચૂક્યા છું મેં એ વાત કરી હતી તમે ધ્યાન થી યાદ કરો કે ઓબીસી સમાજ કોંગ્રેસની સરકાર લાવશે ઓબીસી ફ્રન્ટમાં હશે અને બીજા સમાજને તક મળી છે કોંગ્રેસે બધા જ સમાજને તક આપી છે પાટીદાર સમાજને વણિક સમાજને બ્રાહ્મણ સમાજને આદિવાસી સમાજને બક્ષીપંધના સમાજને મારા પિતાને પણ કોંગ્રેસે ચાર ચાર વાર મુખ્યમંત્રી બનાવ એટલે કોંગ્રેસ બધાને લઈને ચાલે છે ભારતીય જનતા પાર્ટી એક સીમિત વાતાવરણમાં છે એના લાઇક ડિસલાઇક બધા નક્કી છે મારું એમને એવું કે એમને ઓબીસી સમાજમાં બનાવવાનું હું એમને પૂછું છું કે તમને ઓબીસી સમાજનો મુખ્યમંત્રી બનાવવામાં શું વાંધો છે તમને મત 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 લેવા ગમે ગમે છે 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 તો 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 અમે અમે લેવાના એટલે પટેલને પણ મુખ્યમંત્રી બનાવો રાજી હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે મેં મને હાર્દિક પટેલ મેં એવું મુખ્યમંત્રી બને એમાં અમે રાજી જ છીએ આભાર ભરતસિંહ તો ભરતસિંહ સોલંકી તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે રાજ્યમાં અત્યારે હાલ જે પ્રકારનો માહોલ છે અથવા તો એમના વોટર સાયલેન્ટ હોવાનો પણ એમનો દાવો કરવામાં આવી રહ્યો